આજનો દિન મહિમા તારીખ 13 ઓગસ્ટ ક્રાંતિકારી નારી રત્ન મેડમ ભીખાઈજી કામા ભારતના ક્રાંતિકારી વીરાંગના મેડમ ભીખાઈજી કામાનો જન્મ ઈસવીસન 1861માં થયો હતો. બાળપણથી જ તેમનામાં દિન દુખિયાની સેવા અને દેશની આઝાદીના કોડ ખીલ્યા હતા. પિતાના આગ્રહને વશ થઈ કે આર કામા સાથે તેમણે લગ્ન કર્યા, પણ જાહેર પ્રવૃત્તિને કારણે લગ્ન જીવન પણ ખંડિત થયું. લંડનમાં આગ ઝરતા વ્યાખ્યાનો એમણે આપવા માંડ્યા. અમેરિકામાં પણ તેજીલા વ્યાખ્યાનો આપ્યા તેની બ્રિટિશ સરકારે તેમને હિંદ આવવા પર પ્રતિબંધ મૂક્યો. જર્મનીમાં સમાજવાદી કોંગ્રેસ મળી હતી ત્યાં માદામ કામાએ સર્વ દેશોના રાષ્ટ્રધ્વજો સાથે ઊભો રાખવા માટે હિંદ તરફથી બ્રિટનના યુનિયન જેકને બદલે ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવી રજૂ કર્યો હતો. સ્ટુટગાર્ડ મેં દુનિયાભર કે 100 શ્રેષ્ઠો કી એક બડી કોન્ફરન્સ હો રહી હૈ, વહાં પર સભી દેશો કે ઝંડે લહેરાએ જાયેંગે. મેડમ કામા સ્વતંત્ર ભારત કા ધ્વજ વહાં લહેરાએંગી. देखो सावरकर, तुम्हारी कल्पना साकार हुई. यही निर्णय हुआ था ना कि भारत की सभी प्रांतों और धर्मों की झलक इसमें नजर आनी चाहिए. देखो, 8 प्रांतों के प्रतीक 8 कमल पुष्प, ये सूर्य, ये चांद और बीच में हम सबका वंदे मातरम. वंदे मातरम, वंदे मातरम. जब ये ध्वज स्टुटगार्ट की कॉन्फ्रेंस में लहराएगा तो साम्राज्यवाद का दिल दहल उठेगा और हमें गुलाम बनाने वाले अंग्रेजों के होश उड़ जाएंगे. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आ पगला थी मैडम देश विदेश में प्रसिद्ध थी गया. भारत ना अग्रगण्य क्रांतिकारियों भारत की मुक्ति काजे सक्रिय काम करनारी अभिनव भारत नामनी संस्था શરૂ કરી. મેડમ કામા તેના અગ્રણી કાર્યકર્તા હતા. તેમણે વંદે માતરમ નામનું પત્ર શરૂ કર્યું, જેના માધ્યમથી તેમણે અંગ્રેજોને ભારતમાંથી તગેડી મૂકવાની ઝુંબેશ ચલાવી. તેમણે 35 વર્ષ સુધી દેશવટો ભોગવ્યો. તે દરમિયાન ગાંધીજીની રાહબરી નીચે ભારતમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળ શરૂ થઈ ગઈ હતી. કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લેવાની શરતે બ્રિટિશ સરકારે ભારત આવવા પરવાનગી આપી. 8 માસની બીમારી ભોગવી તારીખ 13 ઓગસ્ટ 1936ના રોજ તેમનું અવસાન થયું. પેરિસના કબ્રસ્તાનમાં સચવાયેલા સ્મારક પર લખ્યું છે, જુલમશાહીનો પ્રતિકાર કરવો એ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા બરાબર છે.